कांकरेज तालुकाना तेरवाड़ा पासेथी पसार थती माइनोर केनालमां गाबड़ू पड़वानी घटना सामे आवी छे। नसरतपुरा पिकअप स्टेन्ड पर आ केनाल तूटवाथी पाणी भराई जवानी घटना बनी छे अने आसपासना खेतरोमां पाणी घुसी जता चार वीघा जमीनमां थयेला कपासना वावेतरमां पण मोटुं नुकसान थयुं छे। माइनोर केनालना भंगाण पड्या बाद केनालनुं रिपेरिंग काम करवा ना आवता लाखो लीटर पाणीનું વેડફાડ થઈ રહ્યો છે। તંત્રની આ બેદરકારી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કપાસમાં પાણી ભરાઈ ગયું છે, અમારે કપાસની કેરીઓ આયેલી બધી બળીને ઘાસ થઈ ગઈ છે, પછી અમારે વેણું શું અમારું અમને નુકસાન પડે છે, સાહેબ લીકેજ ક્યાં છે ખબર પડતી નહીં, પાણી નીકળ નીકળ કરે છે, એનો કંઈક નિકાલ લાવો સાહેબ। અમારી ચેનલ નીકળી છે, અમારા ખેતરમાં થઈ પાણી લીકેજ થાય છે બહુ, બરાબર ચાર વીઘાનો નંબર ભરાઈ ગયો છે, કોઈ સરકાર સાંભળતી નથી કે ચેનલ રિપેરિંગ કરતી નથી, હે ઠેડ સુધી લીકેજ છે, આખું ખેતર ભરાઈ ગયું છે, કપા અમારે વણવા શીરે બીજું વાવેતર કરવું તો શીરે જ થાય, એનું શું કરવું હોય સાહેબ? એક એક ફૂટ પાણી ફરી વળ્યું છે, ત્રણ ત્રણ ફૂટ કોતે હાથું, બરાબર કેરીઓ બધી કોઈ ગઈ છે, એનું શું કરવાનું હવે? પાણી લીકેજ થઈ છે ખેતરમાં। નર્મદા કેનાલની અંદર પાણીથી જે પાણી છોડવામાં આવે છે એ નર્મદા કેનાલથી જે નસરતપુરા છે તેરવાડા છે ત્યાં માઇનોર કેનાલમાં પાણી જતું હોય છે, પરંતુ માઇનોર કેનાલ વારંવાર તૂટી જતી હોય છે, ગાબડા પડતા હોય છે, માઇનોર કેનાલની અંદર રિપેરિંગ થતું ના હોવાથી આ ખેતરની અંદર પાણી ઘૂસી વળ્યા છે। અત્યારે તમે જે જોઈ શકો છો નસરતપુરાના જે પાટિયા છે તેની બાજુમાં જે ખેતર આવેલું છે ત્યાં ચાર વીઘા પાણી, ચાર વીઘાની અંદર કપાસ વાયેલો છે, ત્યાં પાણી અંદર ઘૂસી વળ્યા હતા અને પાણી ઘૂસવાથી પાક પણ નિષ્ફળ જવાની ભીતિ થઈ રહી છે। આપણે સીધા જ એમના ખેડૂત પાસે વાત કરીશું। માજી શું કહેશો, તમારા ખેતરની અંદર પાણી ઘૂસી ગયા છે, શું કહેશો? અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે, કેરીઓ બેરીઓ બધી પેલી થઈ ગઈ છે, એટલે અમારે એમાં પાકમાં કંઈ મળવાનું નહીં, અમારે નુકસાન છે સાહેબ, એટલે અમારે હવે એનું શું કરવાનું એ ખબર નહીં પડતી, તમે આવી અને આ બધું તપાસ કરી દો ને બધી રિપેરિંગ કરી દો। અન્ય પણ એક બીજા તમે ખેડૂત છે, આપણે એમની પાસે પણ વાત કરીશું। કાકા શું કહેશો, તમારા ખેતરની અંદર પાણી ઘૂસી વળ્યા છે, કેટલો પાકને નિષ્ફળ દ્યો છે, શું કહેશો? સાહેબ અમારે આ ચેનલ ફાટ્યું નીકળ્યું છે ને એની અંદર અમારે કપાસમાં પાણી ભરાઈ ગયું છે, કપાસની કેરીઓ બધી કોઈ ગઈ છે, નુકસાન થઈ ગયું છે ખૂબ, હવે અમારે આ ખર્ચો કરેલો બધો માથે પડેલો, હવે અમારે એનું શું કરવાનું? નિષ્ફળ જાય રહ્યો આખો પાક, નિષ્ફળ જાય છે, હવે એમાં બીજું વાવેતર કરવું તો પાણી ખાલી જાય વગર શું કરવાનું? તો લેકો ખેડૂતોનું કહેવું એ છે કે પાણી આજ વારંવાર જેમાં કેનાલની અંદર જે રિપેરિંગ ન થવાના કારણે ખેતરમાં પાણી ઘૂસી જતા હોય છે અને પાકને નિષ્ફળ જતું હોય છે, તો જો સરકાર અને માઇનોર કેનાલની અંદર જો સરકાર આ વિશે ધ્યાન દે અને રિપેરિંગ કામ કરવામાં આવે તો ખેડૂતોને પાક નિષ્ફળ જતો બચી શકે છે। માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ।